विद्यार्थी मित्रों, आजना आ वीडियो मा आपणे पीएच विषे समझूती मेळवीशुं। तो पहला पीएच एटले शुं ते समझीए। तो पीएच एटले पावर ऑफ हाइड्रोजन अथवा पोटेंशियल ऑफ हाइड्रोजन। पीएच मापक्रम नी शोध एस पी एल सोरेन्सन नामना रसायन शास्त्री ए करी हती। तथा तेमणे ए पण साबित करीने बताव्यू के पीएच वत्ता पीओएच बराबर 14 थाय। विद्यार्थी मित्रों, અહીં નોંધવા જેવી બાબત એ છે કે પીએચ માત્ર પ્રવાહી દ્રાવણોને જ લાગુ પાડી શકાય છે। દ્રાવણની એસિડિકતાનું સૌથી વધુ મૂલ્ય શૂન્ય છે તથા દ્રાવણની બેઝિકતાનું સૌથી વધુ મૂલ્ય 14 છે અને દ્રાવણમાં બેઝિકતા અને એસિડિકતાનું પ્રમાણ પીએચ 7 હોય ત્યારે જ સરખું રહે છે। લિટમસ પેપરના બે પ્રકાર હોય છે, એક ભૂરું લિટમસ પેપર અને બે લાલ લિટમસ પેપર, જેમાં એસિડયુક્ત દ્રાવણમાં ભૂરું લિટમસ પેપર નાખતા તે લાલ થાય છે તથા બેઝયુક્ત દ્રાવણમાં લાલ લિટમસ પેપર નાખતા તે ભૂરું બને છે। ખાસ જાણવા જેવી બાબતો, જમીનમાં એસિડિકતાનું પ્રમાણ વધે તો ખેડૂતો જમીનમાં લાઇમ એટલે કે ચૂનો ઉમેરે છે અને જમીનમાં એસિડિકતાનું પ્રમાણ ઘટે તો ખેડૂતો જમીનમાં જિપ્સમ એટલે કે ચિરોડી ઉમેરે છે। દહીં અને છાશમાં લેક્ટિક એસિડ હોય છે। લીંબુ અને નારંગીમાં સાઇટ્રિક એસિડ હોય છે। આંબલીમાં ટાર્ટરિક એસિડ હોય છે। ટામેટામાં ઓક્ઝેલિક એસિડ હોય છે।